નમસ્કાર, સુપ્રભાત. આજનો દિવસ મંગલમય બની રહે તેવી સરસ્વતી માતાના ચરણોમાં વંદન. બાળમિત્રો, ગઈકાલે ભૂતની વાર્તા સાંભળી? ભૂતની બીક જતી રહી? આજે બીજી એવી એક ભૂતની જ વાર્તા. એક શેઠ છે, વાણિયા. એને પોતાના ગામમાં રહેતા હતા ને, તો એને વિચાર થયો કે અહીંયા તો રહું છું તો કંઈ બહુ કમાણી થતી નથી, ચાલ હું બીજા દેશ જાઉં. અને એમ કરી અને દૂરના દેશમાં જાય છે. પોતાની બુદ્ધિ ચાતુરીથી ખૂબ ધન કમાય છે, ખૂબ ધન કમાય છે. પછી એને એમ થયું, હવે હું મારા ઘરે પાછો ફરું. રસ્તામાં આવવું હતું, હવે આટલું બધું ધન લઈને જઈએ તો રસ્તામાં કોઈ ચોર લૂંટી લે તો? અને વર્ષો પહેલાંની વાત છે, ત્યારે તો કોઈ સગવડ નહોતી ને. એટલે વિચાર કરે છે કે શું કરું. તેને મનમાં એક આઈડિયા આવે. એ શું કરે છે, પોતાની બધી મિલકત છે, પોતાને બધી દાગીના અને જેટલી પણ એની પાસે મિલકત છે બધામાં બધાને આપી અને બે સોનાની ઈંટો બનાવડાવે છે. સરસ મજાની મોટી મોટી સોનાની ઈંટો અને પોતાના થેલામાં નાખી ચાલતો ચાલતો આવે છે. અને કે એને એમ કે રસ્તામાં કોઈ પૂછશે કે તારી પાસે શું છે, તો કેવા થશે ને કે મારી પાસે સોનાની ઈંટો, મારી પાસે ઈંટો છે. ખોટું પણ નથી બોલ્યો અને પોતાની ચાલાકીથી મિલકત પણ સચવાઈ જશે. એમ કરી અને ઈંટો લઈ અને તો ચાલતો ચાલતો પોતાને ગામ આવે છે. પોતાના ગામને આવવા પહેલાં એક ગાઢ જંગલમાંથી પસાર થાય છે. પસાર થતો હોય છે ત્યાં જંગલની અંદર એક જગ્યાએ થાકી જાય છે, એટલે આરામ કરવા માટે ઝાડ પાસે સૂઈ જાય છે. બાજુમાં જ ઈંટો મૂકે છે અને ઊંઘી જાય છે અને ગાઢ ઊંઘ આવી જાય છે. ઊઠીને જોવે છે તો એની બાજુમાં ઈંટોનું જે થેલી હતી ને એ ખાલી, એમાં કોઈ ઈંટ નથી. વિચાર કરે છે કે ઈંટ ક્યાં ગઈ. બધે જોવે છે, આજુબાજુ બધે ફાફા મારે છે, ન કોઈના પગલા, ન કોઈનો આવવા જવાનું, કાંઈ જ ન દેખાય અને ઈંટો ગાયબ. પણ હવે વિચાર કરે છે, પણ વાણિયો છે એટલે બુદ્ધિ તો જોરદાર. એને પોતાના ગામમાં આવે છે, કોઈને કાંઈ વાત નથી કરતો. એમાં બે ચાર દિવસ રહે છે ત્યાં એને આ ગામના લોકો પાસેથી વાત મળે છે કે આ બાજુનું જંગલ છે ને એમાં ભૂત રહે છે. તો વિચાર કરે અને કે ભૂત ક્યાં રહે છે પૂછ્યું એણે એકબીજા જણાને, ખાલી જનરલ નોલેજ માટે. તો કે ત્યાં પેલા ઝાડ છે એની બાજુમાં એક કૂવો છે, કૂવાની અંદર ભૂત રહે છે. વાણિયાને વિચાર થયો કે તો પછી મારી ઈંટો ભૂત લઈ ગયું હશે તો? એટલે તો જાય છે બીજે દિવસે પાછો અને ત્યાં બાજુમાં એક વાવડી કૂવો હોય છે. વાવની અંદર જાય છે, ભાવની અંદર જોવે છે ઉપરથી તો સોનાની બે ઈંટો એકદમ પાણીના તળિયે પડી. હવે લેવા તો જવાય નહીં, અને માણસ પાસે કે પશુ પક્ષી પાસે કોઈ પાસેથી લેવું હોય તો કંઈક ચાલાકી કરાય. આ તો ભૂત, જેને તો તમે ન જોયું, મેં પણ ન જોયું. તો વિચાર કરે છે કે શું કરું. પછી બીજી આઈડિયા કરે, ઘરે આવે છે, કોઈને કીધા વગર એક કંસારાને ત્યાં જાય છે અને સરસ મજાની પિત્તળની જેવી એની સોનાની ઈંટો છે એવી જ બે ઈંટો બનાવડાવે છે, સેમ ટુ સેમ. અને ઈંટ લઈ અને પોતાના ઘરે આવે છે. બાજુબાજુમાં રાખો ને તો ઓળખી પણ ન શકો કે કઈ પિત્તળની કઈ સોનાની. એ લઈ અને જાય છે કોઈને પણ કીધા વગર સંધ્યા સમયે ત્યાં જંગલમાં જ્યાં ભૂત હોય ને ત્યાં તો એ બાજુમાં ઈંટ મૂકી અને નાનું એવું તાપણું કરે છે. વાણિયાની જાત હોય ને એ ડરપોક હોય પણ ચાલાક. તેને ત્યાં જાય છે અને ઈંટને અંદરથી અને ત્યાં બેસે છે. થોડીક વાર થાય એને બીક લાગતી હોય કે હમણાં ભૂત આવશે આવશે, આવી અને જોવે છે, બેસે છે થોડીક વાર. ત્યાં જેવું અંધારું થયું એટલે વાવડીમાંથી ભૂત બહાર આવ્યું. એટલે વાણિયાએ કીધું, અમે આવ્યા તમે આવો. એટલે ભૂત આવ્યું. પછી કે અમે બેઠા તમે બેસો, તો પોતે બેસી જાય છે અને ભૂત પણ બેસી જાય છે. અમે ઊભા થયા તમે ઊભા થાવ, તો ભૂત પણ ઊભું થાય છે. પછી પોતાના થેલામાંથી પિત્તળની જે ઈંટો છે ને એ કાઢે છે અને કે અમે લાવ્યા તમે લાવો. એટલે ભૂત તો દોડતું દોડતું જાય છે પોતાની વાવડીમાં અને પોતાની જે સોનાની ઈંટો છે ને એ લઈ આવે છે. એટલે તો વાણિયો ખુશ થઈ ગયો. પછી એમ કે અમે મૂકીએ તમે મૂકો. એટલે
પોતાની આગળ પગ પાસે પોતે મૂકી દે છે, ભૂત પણ મૂકી દે છે. પછી કે ચાલ અમે ગોળ ગોળ ફરીએ, તમે ગોળ ગોળ ફરો, એમ કરી જે અગ્નિ પ્રગટાવી હોય ને એની આજુબાજુ ગોળ 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 બંને ફરવાનું ચાલુ કરે. ફરતા ફરતા ચાલાકીથી જ્યારે વાણિયો સાચી સોનાની ઈંટ પાસે ઊભો રહીને પહોંચે ને ત્યાં જ, અને ત્યારે ભૂત સામે પિત્તળની ઈંટ પાસે ઊભો રહે છે. તો કે અમે ઊભા રહ્યા, તમે ઊભા રહ્યો, એટલે ભૂત પણ ઊભું રહી ગયું. પછી કે અમે લીધું તમે લ્યો, એટલે પોતે સોનાની ઈંટ લઈ લે છે, ભૂત છે એ પિત્તળની ઈંટ લઈ લે છે, એને તો સોના પિત્તળમાં કોઈ ફેર ખબર પડતી નથી, લઈ લે છે. પછી કે અમે જઈએ તમે જાઓ, એટલે ભૂત તો પિત્તળની ઈંટો લઈને જતું રહ્યું, અને વાણિયાએ પોતાની બુદ્ધિથી સોનાની ઈંટો લઈને પાછું આવ્યું. કેવો લાગ્યો પ્રેરક પ્રસંગ? શું પ્રેરણા મળી? કોમેન્ટ બોક્સમાં લખજો. આવો સરસ મજાનો બહુ પ્રસંગ લઈ આવતીકાલે ફરીથી તમારી માટે આવીશ. અસ્તુ.